આપણે વીટીવી અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે વેરાવળ સોમનાથ વિસ્તારમાં। ગઈકાલ રાતથી અહીં વરસાદે તાંડવ મચાવ્યું છે, ત્યારે 24 કલાકમાં 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અત્યારે આપણે તમને દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે સોમનાથ જવાના રસ્તે છે, બાયપાસ રોડ છે, જે હાઈવે છે તે હાવ બંધ થઈ ગયો છે। એક સાઈડનો હાઈવે સદંતર બંધ થઈ ગયો છે। અહીંયા ભક્ત દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ હેરાન થઈ રહ્યા છે। આપને હાઈવે પર પણ ગોઠણડૂબ પાણી છે। આપણે આપણા સ્થાનિકો લોકો સાથે વાત કરીએ, શું ભાઈ શું તકલીફ છે રાતથી? અમારા ઘેરમાં પાણી ઘૂસી ગયા છે, ગોટણ ગોટણ પાણી થઈ ગયા છે। તંત્ર સખત અહીં તૈયારીમાં છે બધી, અને પાણીનો નિકાલ નથી આ રાતના 2 વાગ્યાની પરિસ્થિતિ એવી જ છે અમારે। વરસાદ તો બહુ રાતના પડ્યો છે અમારે, અને માથે ઉપર વરસનો વરસાદ બહુ આવ્યો છે। આપ જોઈ શકો છો આટલા વરસાદમાં પણ ભરી ભરીને લોકો આવી રહ્યા છે, શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે। આપણે એ તરફ જઈએ, આટલા વરસાદમાં પણ આગળ તમને દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે, વાહનો થંભી ગયા છે, વાહનો અનેક અટવાયા પણ છે। આપણે અન્ય શ્રદ્ધાળુઓને પૂછી સ્થાનિકોને અહીં કાર વાળા પૂછી રહ્યા છે, જઈ શકાય નહીં, તેઓ પણ જઈ ફસાઈ ગયા છે। અન્ય લોકો સ્થાનિક માર્ગદર્શન આપી રહ્યા છે, લોકો કહી રહ્યા છે આગળ ન જાઓ, એક તરફનો હાઈવે બંધ છે। રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે। આપણે અન્ય લોકોને પૂછીએ, ભાઈ શું પરિસ્થિતિ છે રાતથી? રાતથી શું પરિસ્થિતિ છે ભાઈ? રાતથી શું પરિસ્થિતિ છે? અરે બહુ હાલત ખરાબ છે હમણાં, પાણીની વજહથી બહુ હાલત ખરાબ છે। કેટલું પાણી હતું ભાઈ? અહીંયા તો બહુ ફૂલ પાણી હતું, એમ સમજી લ્યો કે અહીંયા બહુ પાણીનો રસ્તો હતો, એટલે પાણી બહુ લાગતું હતું। રાતના તણાઈ જતા હતા, વાહન બધા બંધ હતા, અને પોલીસ પ્રોટેક્શન પણ હતું આગળ પાછળ, બધા બહુ કતાર લાંબી લાઈન થઈ ગઈ હતી, વાહનની બંધ કરી દીધા, એટલે પાણીનો નિકાલ બહુ ઓછો છે અહીંયા। અને ઘરના અંદર બધું રીતે પલળી ગયું છે, દાણા માણસને રહેવા માટે બહુ મુશ્કેલી છે, જાનવર ઢોર બધી છૂટા થઈ ગયેલા છે, અને જાનવર પર તણાઈ ગયેલા છે, મરી ગયેલા છે જાનવર, મૂંગા પશુઓને ઘણી તકલીફ છે, અને ઘર વખરી બધી પલળી ગઈ છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। શું તમારા ઘરે કેવી પરિસ્થિતિ છે ભાઈ? બધાય આવી જ પરિસ્થિતિ છે। શું છે ઘરમાં, શું થયું છે? બધાય ખાવાના અનાજ નથી, એવું બધી તણાઈ ગયું રાતથી, મૂંગા પશુઓ કોઈ મોત થયું એવું? હા, એ બધી મોત થઈ ગઈ, મૂંગા પશુઓ તણાઈ ગયા છે રાતથી, હાઈવે થંભી ગયો છે, કોઈ અહીં પાણીની નિકાલની ઓછી વ્યવસ્થા છે। આ ભાઈ આપણને વધારે પરિસ્થિતિ વિશે કહેશે, શું રાતથી કેટલું પાણી હતું અહીં? રાતનું બહુ પાણી છે, અરે આ બધામાં પાણી ભરાઈ ગયું છે પૂરેપૂરું, દાણા પાણી એ ટુ ઝેડ બધું તણાઈ ગયું છે। 90% રોડ બંધ જ હતો, અટાણે રોડ ચાલુ, હર વખરી સાથે અનાજ પણ પલળી ગયું છે રાતથી, રસોઈ નથી બની અહીં, કોઈ રસોઈ નથી બની, તંત્ર પણ અહીં કોઈ હજી કોઈ સુધી આવ્યું નથી। એનડીઆરએફની એક ટીમ જોકે ખડે પગે છે, તે વધુ પાણી ભરાણું ત્યાં રેસ્ક્યુ કરી રહી છે। આપ વાહનોની કતાર જોઈ રહ્યા છો, સાવ ધીમી સ્પીડે વાહનો આવી રહ્યા છે, સ્થાનિકો પોતે મદદમાં ઉતરી ગયા છે, ગોઠણડૂબ પાણી માંથી વાહનો હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો, બીજી સાઈડનો હાઈવે તો સાવ બંધ જ છે, કોઈ હાઈવે પર નીકળી નથી રહ્યું બીજી સાઈડના હાઈવે પર, આમાં પોતાના રિસ્કે વાહન આવી રહ્યા છે, અને સતત પાણીના વહેણમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। શું દાદા શું તકલીફ? ખેરુમાં જો તો કમે કમે પાણી છે, એટલે અહીં જ બીખાવું નહીં રહ્યું, ખેતી પલળી ગઈ, શું આવ્યું છે? વાસી ખેતીમાં કહું ઘેરુમાં રાત્રે 2 વાગ્યાથી લોકો આવી જ પરિસ્થિતિમાં છે, અને હજુ પણ ઝરમર વરસાદ આવી રહ્યો છે, આગળ આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી છે। હવે સ્થાનિકોને ચિંતા થઈ રહી છે। જિજ્ઞેશ કોટેચા, વેરાવળ, VTV ન્યૂઝ।